તો આપણે આ દાખલા પહેલા લેક્ચરમાં ભણેલા હવે બાકીના જે દાખલાઓ છે એને પ્રેક્ટિસ કરીએ તો ખાસ કરીને ધ્યાન દઈએ મિત્રો પહેલા દાખલાની રકમ પર ધ્યાન દઈએ વાયુનું તાપમાન 27 સેલ્સિયસ થી 927 સુધી વધારવામાં આવે તો મૂળ સરેરાશ વર્ગ ઝડપ કેટલી થાય મિત્રો બે તાપમાન છે તો આપણી પાસે પહેલા ઝડપને u1 કયો તો √3rt1/m1 આપણે આવું અત્યારે રાખીએ બરાબર વાયુ તો એને જ છે u2 જે બનશે એ પણ આવું બનશે 3rt2 અને m2 પણ આ બધા અચળ લઈએ કે વાયુ સેમ છે એટલે તો એનો મતલબ એવો થયો u1 ચલે છે વર્ગમૂળમાં t1 u2 ચલે છે વર્ગમૂળમાં t2 તો u1 ના છેદમાં u2 લઈએ તો વર્ગમૂળમાં t1 ના છેદમાં t2 થશે હવે મૂળ સરે વધારવામાં આવે એટલે u2 શોધવાનું તો u2 આપણે કરતા બનાવીએ બરાબર તો આ u1 એમ ને બે ઉપર જાય એટલે t2 ના છેદમાં t1 આ રીતનું આપણું સૂત્ર તૈયાર થાય મિત્રો તો u1 t2 ના છેદમાં t1 ચાલો આપણે જોઈએ તાપમાન પર આવીએ u1 એમ જ રાખો T2 એટલે 927 ને કેલ્વિન માં કરો એટલે 1200 કેલ્વિન થઈ જશે T1 27 ને કેલ્વિન માં કરો એટલે 300 થઈ જશે તો 3 4 12 થશે એટલે U1 વર્ગમૂળમાં 4 વર્ગમૂળમાંથી 4 જાય એટલે 2 તો U2 બમણું થશે તો બમણું વાળો જે છે C ઓપ્શન આવશે બમણી થશે સરળ છે તો મિત્રો નેક્સ્ટ ચાલો જો સેકન્ડ નંબર પર જોઈએ જો વાયુ માટે 27° સેલ્સિયસ તાપમાને મૂળ સરેરાશ વર્ગ ઝડપ તમને 3 આપી દીધી છે તો 10 નંબર પર જો URMS બરાબર વર્ગમૂળમાં 3RT/m URMS તમને આપી દીધી છે 30R1R 3 ના 3 R ને m અંદર રાખવા કારણ કે આ બાજુ R છે એટલે ઉઠશે T જે છે તમારું 27° 300 થઈ જશે અને એમ રાખવાનું કારણ કે તમારે અણુભાર શોધવાનો કિલોગ્રામમાં આ વર્ગમૂળ આ બાજુ લાવો એટલે વર્ગ થઈ જાય તો 30 નો વર્ગ આ એમ જ થઈ જાય અડધો છે એટલે 3R 300/m આર નીકળી જશે પણ હું ત્યાં જવા દો 30 નો વર્ગ 900m બરાબર 3×300 એટલે આ તો બધું 900 થયું 900m બરાબર 900 m બરાબર 1 આ ગ્રામ માં જવાબ આવ્યો હવે તમારે કિલોગ્રામ માં કરો એટલે એને 10^-3 વડે ગુણવું પડે તો હવે આવ્યો એ કી ગ્રામ માં જવાબ આવ્યો તો મિત્રો અહીંયા આપણે 11 નંબર પર આવી નીચેના બીજી કયા વાયુ મિશ્રણ ડાલ્ટન ના આંશિક દબાણ ના નિયમ ને અનુસરતો નથી તો આ નિયમ છે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરતા હોય તેવા વાયુઓ ના મિશ્રણ નું કુલ દબાણ તે દરેક વાયુના વ્યક્તિગત દબાણના સરવાળા બરાબર થાય દાખલા તરીકે p ટોટલ બરાબર pa+pb+pc અથવા p1+p2+p3 આવો આપણે સૂત્ર પણ રોલ્સ ઓફ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરતા હવે આમાં છે એક વાયુ એવો છે આ મિશ્રણ જે રાસાયણિક પ્રક્રિયા કરીને NH4Cl બને છે એમોનિયમ ક્લોરાઇડ NH3HCl તો આ ડાલ્ટનના નિયમનું પાલન કરે નહીં બાકી આ બધા હવામાં એમનેમ સાથે જોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરતા નથી 12 નંબર ઉપર જોઈએ એટલે એમાં D આવશે NH3+HCl તો NH4Cl થઈ જાય એટલે આપણો જવાબ ના આવે પાણીની સપાટી પર એકઠા કરેલા નાઇટ્રોજન વાયુનું 30° સેલ્સિયસ તાપમાને કુલ દબાણ P ટોટલ આપણને પૂછે 780 mm શુષ્ક N2 વાયુનું દબાણ ગણો એટલે તમારે PN2 શોધવાના છે 30° સેલ્સિયસ તાપમાને પાણીનું બાષ્પ દબાણ PH2O 31.8 mm છે તો હવે અમારે ટોટલ કરવું હોય P ટોટલ બરાબર PN2+PH2O તો મારે શોધવાનું PN2 તો આ PH2 આ બાજુ એટલે PN2 બરાબર P ટોટલ માઇનસ PH2O P ટોટલ 780 છે માઇનસ 31.8 મિત્રો 780 માંથી 31.8 જાય લાઇટિંગ 748.2 થાય છે 748.2 mm નેક્સ્ટ લાસ્ટ 13 નંબર ઉપર આવીએ મિત્રો
ઈઝી છે ખાલી સમજણ જરૂરી છે 25 અંશ છે સાહેબ અને ખાલી ખાલી પાત્રમાં ઓટો અને CH4 નો સમાન જથ્થો જથ્થો તમને કોણ દે પણ એવું કહી દીધું સમાન જથ્થો તો ઓટો નું આંશિક દબાણ કેટલું થાય મિત્રો આનો તમારે પહેલા કઈના મોલ લેવા પડે તો NO2 મોલ W ના છેદમાં 32 તમને જથ્થો ખબર એટલે વધારે મીટર એવી રીતે NCH4 W ના છેદમાં 16 નો ભાર વજન નથી નો ભાર મોલ આવી ગયો હવે તમે XO2 મેળવી લો કારણ કે ડાલ્ટનના નિયમનો સૂત્રનો ઉપયોગ કરીને આપણે કયા અંશ માટે સૂત્ર ઓટો માટે તો ઓટો પર છે W ના છેદમાં 32 છેદમાં કુલ મોલ W 32 W 16 આનું સાદુરૂપ આપવાનું રહેશે આનું સાદુરૂપ આપશો એટલે મિત્રો 1 ના છેદમાં 3 વધશે XO2 હવે આપણી પાસે કોઈ પણનો આંશિક દબાણનું સૂત્ર તો PO2 બરાબર XO2 P ટોટલ P ટોટલ આપણી પાસે આવી રીતે હતો તો હવે તમારે XO2 1/3 આવ્યો અને P ટોટલ એ P ગયો તો PO2 બરાબર તમારો જવાબ સીધો આવી ગયો હતો રાઈટ તો આ પ્રમાણે તમે સીધો જવાબ આપી શકો મિત્રો તો આ રીતે આપણે દાખલાઓ જોઈ શક્યા બધા ખૂબ ઈઝી દાખલાઓ હતા હજી નેક્સ્ટ આપણે 20 દાખલા સુધી આજે ટ્રાય કરવાની છે પાંચવાની પહેલા નો લખી નાખીએ મિત્રો ઓકે તો આમાં પ્રશ્ન વેગ વધુ છે એ ભરાશે તો આમાં પ્રશ્ન વેગ વધુ કોનો જેનો
तो तबाई पासे H2 आपसे कारण के नॉन उबार बेच है लेनो प्रसरण प्रसरण वेग सौथी वधु है अलेज जल्दी बनाई जैसे बराबर से चलो 70 नंबर पर मित्र जो ये नीचे ने भी क्या वायुने जोड़ पड़ता है मतलब एक समान प्रसरण दर थी पसार हसे काफी समझ लो ये उसे તો કોમન વસ્તુ છે પડદો હોય આપણે ગ્રેહમના વાયુ પ્રસરણના નિયમમાં આવું ભણેલા કે આવા પડદા હોય પડદાઓમાંથી વાયુ જતા હોય તો એક પડદામાંથી બીજામાંથી પછી બીજામાંથી પસાર થાય ને અણુ ભાર અલગ હોય તો જુદા પાડી શકાય તો આયે તો સમાન પ્રસરણ દરથી પસાર કરવાના છે અણુ ભાર સરખો છે એ જોડી શોધવી પડે તો આ બેને જો તારો અણુ ભાર નહીં થાય કારણ કે આ 12 ને 16 28 થશે અમનો જો 32 તો અહીંયા થઈ ગયા CO2 માં 44 છે આ 32 32 ને 14 46 થાય પણ નહીં થાય 17 નહીં થાય આ આ થશે મિત્રો ધ્યાન આપજો કેમ કારણ કે n 14 ઓક્સિજન 16 30 કાર્બન 2 એટલે 24 અને 6 એટલે 30 આ બે એટલે કે ડી ઓપ્શન જે આવશે NO અને C2H6 વાયુ સમાન દરથી આમાંથી પસાર થશે પડદામાં જો ઉપર અલગ અલગ હોય તો એક પાછળ રહી જાય ને એક આગળ રહી જાય સમાન દરથી પસાર થાય નહીં જ્યારે સમાન હોય તો એ સ્પીડમાં બધે સાથે જાય મિત્રો 18 નંબર ઉપર ધ્યાન દઈએ સમાન પરિસ્થિતિ ધરાવતા 50 મિલી વાયુ A અને 50 મિલી વાયુ B ના પ્રસરણ માટે અનુક્રમે 150 A માટે PA આપણને 150 સેકન્ડ કીધું છે અને 200 સેકન્ડ TB કીધું છે TB આપણને 200 સેકન્ડ કીધું છે એટલે કે B વાયુનો સમય જે છે 200 સેકન્ડ છે જો વાયુ B નો અણુભાર 36 યુનિટ હોય તો MB બરાબર અણુભાર 36 યુનિટ ओके तो એનો અણુભાર શોધો MA શોધવાનો મિત્રો ગ્રેહમના વાયુ પ્રસરણનો નિયમ RA ના છેદમાં RB બરાબર BA ના છેદમાં BB TB ના કારણે વ્યસરું TA અને MB ના છેદમાં MA કારણે અણુભારનો પ્રસરણ વ્યસર હોય એ હોય ને B હોય B હોય ને એ હોય ચાલો આ સૂત્ર તો આવું હવે આપણી પાસે શોધવાનું છે અણુભાર અજો V1 અને આ V અને VB સેમ છે 250 મિલી છે એટલે આ તો નીકળી ગયું એટલે હવે સૂત્ર TB ના છેદમાં TA MB ના છેદમાં MA એટલું સૂત્ર રહે ચાલો TB ની વેલ્યુ કેટલી છે 200 બરાબર TA ની 150 વર્ગમાં MB 36 અને MA બરાબર આની ઉપર છે વર્ગ જશે અને આ ઉપર સાદો રૂપ આવશે એટલે MA બરાબર 20.25 વર્ગનો કાટસો એટલે યુનિટ આવશે મિત્રો તમે ગણતરી તમારે કરવાની રહેશે તમારે જવાબ આવશે B હવે જો 19 નંબર નીચેના વાયુઓને તેમના કાંતિક તાપમાનના યોગ્ય ક્રમમાં ગોઠવો મિત્રો બધાને કાંતિક તાપમાન આમ જનરલી આપણે યાદ રાખવા આપણે આંકડા મુજબ પણ યાદ ન રાખવા હોય તો બહુ ઈઝી છે જેમાં હાઇડ્રોજન બંધ વધુ બનતો હોય સ્પીડમાં અંતરાણીય આકર્ષણ બળ જેનું વધુ અંતર અણવીય આકર્ષણ બળ વધુ એનું ક્રાંતિક તાપમાન વધુ હોય તો આમાંથી સૌથી વધુ આ ચારમાંથી H2O નો હોય તો H2O મોટા છે આ છે પછી એમોનિયા રાઈટ છે તો C ઓપ્શન આવશે H2O નું અંતર અણવીય આકર્ષણ બહુ હોય અને પાણીના અણુ એકબીજા સાથે ખૂબ મજબૂત રીતે જોડાયેલા એક પાણીનો અણુ બીજો અણુ જુદા જુદા હોય તો હવામાં બધા અલગ અલગ રખડતા હોય જેમ CO2 મોટું આખે મને અલગ છે હવામાં અલગ અલગ હોય એના જ્યારે પાણી નો ભાવ અલગ અલગ ન હોય જથ્થામાં જાતે જોડાયેલા હોય અંતરાણીય આકર્ષણ બળ વધુ હોય મિત્રો એટલા માટે એનું પ્રાંતિક તાપમાન ઊંચું હોય ને ડિસેમ્બર O2 N2 NH3 જો મિત્રો અહીંયા હું સમજવા જેવું છે O2 N2 NH3 અને CH4 ના વાંડરવાલ્સ અચળાંક કો અનુક્રમે આનો 1.13 એટલે આમાં એ હોવું જોઈએ વાંડરવાલ્સ અચળાંક એ વાંડરવાલ્સ અચળાંક છે ને એ અંતરાણીય આકર્ષણ દર્શાવેલા માં 4.172.25 આવું છે તો પ્રવાહીકરણ પણ ઝડપી થશે એટલે બહુ ઈઝી છે જેમ નું વાંડરવાલ અચળાંક મૂલ્ય વધુ વાંડરવાલ અચળાંક ચાલે છે પ્રવાહીકરણ એનું પ્રવાહીકરણ ઝડપી છે આ ચાર માંથી સૌથી ઝડપી એમોનિયા નું 4.17 છે એટલે આનું વાંડરવાલ અચળાંક નું વેલ્યુ વધુ છે એટલે પ્રવાહીકરણ સૌથી પહેલા એમોનિયા થઈ જાય બરાબર તો અહીંયા આપણી પાસે 20 એમસીક્યુ આપણે કમ્પ્લીટ કર્યા આજના લેક્ચરમાં બરાબર છે મિત્રો તો નેક્સ્ટ ના લેક્ચરમાં 20 થી પછી આપણે 21 થી 30 સુધી આગળ વધશું અને 30 એમસીક્યુ આપણે કરવાના છે
પછી તમને એક શીટ આપવામાં આવશે જાતે સોલ્વ કરવાની પણ 30 એમસીક્યુ માં સમજણ પડી હશે શીટ સોલ્વ કરવાની મદદરૂપ બનશે મિત્રો આ ઉપરાંત તમારી એનસીઆરટી ની બુકમાં લખાણ સંબંધિત પ્રશ્નો અને સ્વાધ્યાય જે એન્સર કરાવવાના છે એ પહેલા કમ્પ્લીટ હોવા જોઈએ પછી મારી જે એની શીટ ના એમસીક્યુ સોલ્વ કરશો તો વધુ સરળ રહેશે કારણ કે મોટા ભાગમાં આવી જાય એટલા ઓકે મિત્રો